어르신 마주보세요. 대단히. 이해비. ગુજરાતની અંદર આજે 22 વર્ષથી ભાજપનું રાજ છે, તેમજ હિન્દુસ્તાનીમાં પણ અત્યારે ભાજપનું રાજ હોય અને સમગ્ર એમના રાજ દરમિયાન જે કૌભાંડો બહાર આવ્યા છે, એમાં તુવેર કૌભાંડ, રાયડા કૌભાંડથી માંડીને દરેક મોટા મોટા કૌભાંડોની અંદર અત્યારે ખેડૂતોને છેતરવા માટેનું એક યુરિયા ખાતરનું કૌભાંડ, જે મગફળી કાંડથી માંડીને યુરિયા ખાતરની અંદર, જે યુરિયા ખાતરની અંદર અત્યારે જે અમે વજન કર્યું ગોડાઉન ઉપર ખોલીને, આજે તો અમારે ગોડાઉનની અંદર યુરિયા ખાતરની અંદર પણ આજે 200 ગ્રામ જેવી ઘટ આવી, તેમજ ડીએપીની અંદર 500 ગ્રામથી 400 ગ્રામથી માંડીને 1-1 કિલો સુધીની ઘટ છે. અને જ્યારે અત્યારે બોર્ડ મારી છે કે ભાઈ નોટ ફોર સેલ, અત્યારે ખેડૂતોને આ ખાતર વેચવું નહીં એવું એક બોર્ડ મારી અને મૂકવામાં આવ્યું છે. અને આ દિન સુધી જે ખેડૂતોને ખાતર વેચવાનું છે તે વજન કરીને આપવું એવું સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. અવનવા કૌભાંડો અંદર અત્યારે ગુજરાતની અંદર ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે, ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને આ રીતે ખેડૂતોને છેતરવાના જે ધંધા ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે એના વિરુદ્ધની અંદર આજે અમે અત્યારે આ પ્રોગ્રામ પતાવીને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવા જઈ રહ્યા છે. અને અવનવા કૌભાંડ મને તો શંકા લાગે છે કે આજે દૂધ જેવી વસ્તુઓની અંદર પણ ઘટ હશે અને દૂધની આજે સહકારી સંસ્થાઓ પણ જે એમને કબજે કરી છે એનું પણ વજન કરીને આજે કસ્ટમરે લેવું જોઈએ એવું મેં માનું છું.